नमस्कार विद्यार्थी मित्रों, गौतम विडियो लेक्चर में आप सबनु स्वागत छे। तो मित्रों, आज आप धोरण 6 नी अंदर स्वाध्याय 8.5 एमां प्रश्न नंबर 1 छे समझीशुं। नीचेना दरेक नो सरवाळो छे ए शोधो। तो मित्रों, अहींया तमे जुओ जोई शको छो सरवाळानी रकम शुं छे। तो के 0.007 प्लस 8.5 प्लस 30.08। हवे सौ प्रथम आपणे तो रकम मुकता ज पहेला शीखवानुं छे कई रीते आपणे रकम छे ए मूकी शकाय। हवे जुओ मित्रों, तमारे तमारा बुकनी अंदर आ बॉक्स आपेलुं छे, तो ए बॉक्स छे ए आपणे कंई करवानी जरूर नथी। मात्र आपणे आ रकम लखी अने आपणे आ सरवाळो ज छे ए करीने बतावानो छे। हवे रकम मूकी आपणे, सौ प्रथम आपणी रकम कई छे 0.007। तो आपणे अहींया पहेला लखीशुं 0.007। હવે બીજી રકમ આપણી છે 8.5। હવે મિત્રો, તમે જો પહેલી રકમ છે એમાં ચાર આંકડા છે 0.007 અને અહીંયા બે જ આંકડા છે, તો આપણે પહેલા શું કરવાનું કે પોઈન્ટ છે ને એની નીચે આપણે પોઈન્ટ મૂકી દેવાનો। અહીંયા જો પોઈન્ટ વાળી રકમ છે તો પોઈન્ટ 8.5 પહેલા આપણે આ રીતના પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એમ મૂકી દેવાના, બરોબર। તો પોઈન્ટની જમણી બાજુ શૂન્ય છે ત્યાં 5 આવશે અને પોઈન્ટની ડાબી બાજુ છે ત્યાં 8 આવશે, બરોબર। અને બાકીની ખાલી જગ્યા અહીંયા રહે છે ત્યાં આપણે વધારાના શૂન્ય છે એ મૂકી દેવાના થશે, બરોબર। હવે ત્યારબાદ બીજી રકમ છે 30.08। તો 30 પોઈન્ટની નીચે જ પહેલાં આપણે પોઈન્ટ મૂકવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા જુઓ મિત્રો, વચ્ચે પોઈન્ટ છે એની નીચે જ પોઈન્ટ આપણે મૂકવાનો થશે, કારણ કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો તો જ તમને રકવા મૂકો અને રકમ પોઈન્ટ પછી જમણી બાજુ આપણે જે રકમ મૂકીની જમણી બાજુથી શરૂ કરવી, ડાબી બાજુ છે તો અહીંયા પોઈન્ટ પાસેથી જ રકમ મૂકવાની આપણે શરૂ કરવાની, કારણ કે રકમ આડાવડી મૂકશો તો સરવાળાનો જવાબ પણ ખોટો આવશે। હવે જો મિત્રો, 30.08 એને જો આપણે પહેલાં પોઈન્ટનો પોઈન્ટ મૂકી દીધો, ત્યારબાદ આપણે 30 મૂક્યા, બરાબર। અહીંયા તમે જોઈ શકો 30 પછી 0.8 મૂકીને પછી પાછળ 1 છે એ વધારાનું આપણે મૂકવાનું, કારણ કે અહીંયા જગ્યા ખાલી છે। ત્યારબાદ આપણે સરવાળો કરશું, અહીંયા 7 ના 7 પછી 8 ના 8 5 ના 5 અને 8 ના 8 અને 3 ના 3 પોઈન્ટનો પોઈન્ટ, તો આમાં આપણો જવાબ શું આવશે 38.587 જવાબ છે એ આપણો આવશે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો, બીજા દાખલાની રકમ છે 15 વત્તા 0.632 વત્તા 13.8। તો જુઓ મિત્રો, 15 છે ને એની આજુબાજુ ક્યાંય પોઈન્ટ નથી, તો પોઈન્ટ વગરની જે રકમ છે એ હંમેશા કઈ બાજુ આવશે, આપણે ડાબી સાઈડ પહેલાં મૂકવાની હોય તો પહેલાં રકમ ડાબી સાઈડ મૂકીને જમણી સાઈડ પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર। આ ખાસ ધ્યાન રાખવું છે, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જુઓ 15, તો 15 મૂકીને પછી પાછળ પોઈન્ટ મૂક્યો છે, કોઈ પણ રકમ છે એ પોઈન્ટ વગરની હોય તો આપણે પહેલાં એ રકમ મૂકી અને પછી પાછળ પોઈન્ટ મૂકવાનો, એટલે કે જમણી સાઈડ મૂકવાનો છે, બરાબર પોઈન્ટ। અને પછી વધારાના છે અહીંયા 1 કે 2 કે 3 શૂન્ય આપણે મૂકી દેવાના। ત્યારબાદ બીજી રકમ જો અહીંયા 0.632 છે, તો પહેલાં આપણે પોઈન્ટનો પોઈન્ટ મૂકી દેવાનો। હવે 632 ક્યાં આવશે, જમણી સાઈડ, અને ડાબી સાઈડ આવશે શૂન્ય। અને ત્યારબાદ 13.8 છે, તો 13.8 છે એમાં પણ 13 છે એ કઈ સાઈડ મૂકવાના, પોઈન્ટની ડાબી સાઈડ, અને 8 છે એ પોઈન્ટની જમણી સાઈડ મૂકવાના, અને પછી વધારાના શૂન્ય છે એ આ રીતના મૂકી શકાય, અને ત્યારબાદ આપણે સરવાળો છે એ કરી શકીએ। તો સરવાળો પછી આપણે કરીએ તો શું મળશે જવાબ આપણને, તો કે અહીંયા તમે જોઈ શકો છો એકમની લાઈનમાં 2 ના 2, ત્યારબાદ દશકમાં 3 જ છે તો 3, અને 100ના સ્થાનમાં છે 8 અને 6, 8ની અંદર તમે 6 નાખો તો કેટલા થાય 14, 14 ના 4 અને વધી ઉપર આવશે 1, 5ની ઉપર જે બતાવેલી નથી પણ આપણે મૂકી દેવાની, તો 5ની અંદર 1 નાખીએ એટલે 6, 6ની અંદર 3 નાખીએ એટલે 9, તો આમ નીચે 9 જવાબ આવશે, અને છેલ્લે 1 ને 1 2, તો આમ 2 જવાબ આવશે। તો કુલ આપણો જવાબ પોઈન્ટનો પોઈન્ટ પાછો જ્યાં આવતો હોય ત્યાં આપણે મૂકી દેવાનો છે, બરાબર। એટલે 29.432 છે એ આપણો દાખલાનો જવાબ આવશે। તો મિત્રો, આ બે સરવાળા મેં જે રીતે કર્યા છે એવી જ રીતે બાકીના સરવાળા છે એ તમારે જાતે કરવાના છે। કુલ કેટલા છે, સી, ડી, ઈ અને એફ, તો આમ 4 સરવાળાના દાખલા છે એ તમારે જાતે કરવાના છે। એ અને બી છે એ મેં તમને કરી આપેલ છે। સરવાળા છે એ તો બધાને આવડે જ, પણ ખાસ રકમ મૂકવામાં ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ હોય તો પોઈન્ટની
જમણી બાજુનો અંક પોઈન્ટને જમણી બાજુથી અને ડાબી બાજુનો અંક પોઈન્ટને ડાબી બાજુથી જ મૂકવાનું શરૂ કરવું અને ખાલી જગ્યા રહે ત્યાં એક્સ્ટ્રા શૂન્ય મૂકી દેવાના, જેથી દાખલો ગણવામાં તમને ભૂલ થઈ શકે નહીં. તો અહીંયા આપણો 8.5 છે એનો પ્રશ્ન નંબર 1 છે એ આપણો પૂર્ણ થાય છે. 4 દાખલા છે એ તમારે જાતે કરવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે એમાં સૂચના છે કે રસીદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.66 ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો મિત્રો અહીંયા આપણને કુલ રકમ શોધવાની કીધી, તો કુલ રકમ શોધવા માટે આપણે બંનેનો સરવાળો કરવો પડે. તો પહેલી રકમ કઈ છે આપણી પાસે 35.75, તો આપણે લખશું રૂપિયા 35.75 એ શું છે, તો કે ગણિતની ચોપડી. તો પાછળ આપણે વિગત લખીએ ગણિતની ચોપડીનો ખર્ચ. ત્યારબાદ નેક્સ્ટ એની પછી નીચેની રકમ આપણે લખીશું, નીચેની રકમ આપણે છે એ છે 32.60, તો એની નીચે જ આપણે લખશું, પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. 32.60 એ શું છે, તો કે વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ છે. તો આપણે રકમમાં બાજુમાં આપણે અહીંયા લખીશું વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ. હવે બંનેનો સરવાળો કરવાનો, એટલે નિશાની આપણે અહીંયા મૂકીશું સરવાળાની. ત્યારબાદ બંનેનો આપણે સરવાળો કરશું. સૌ પ્રથમ 5 છે તો 5ના અહીંયા 5 મૂકીશું, 7ની અંદર 6 નાખીએ એટલે 13ના અહીંયા 3 ને વધી 1 5 ઉપર આવશે, 5ની ઉપર 1 વધી ગણીએ એટલે 6ની અંદર 2 નાખીએ એટલે 8 આવશે. ત્યારબાદ 3 અને 3 3નો સરવાળો કરીએ એટલે 6, તો આમ રૂપિયા કેટલા મળશે આપણને, 68.35. એ શું થશે, તો કે કુલ રકમ શોધો કીધું છે આપણને, તો કે આપણે બંને ચોપડીનો કુલ ખર્ચ અહીંયા લખી શકીએ કે આમ રસીદે બંને ચોપડીનો કુલ ખર્ચ છે એ 68.35 રૂપિયા થાય. તો અહીંયા પ્રશ્ન 2નો દાખલો છે એ અહીંયા પૂરો થાય છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 3. રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 અને તેના પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા, એટલે કે 15 રૂપિયા ને 80 પૈસા આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. તો મિત્રો અહીંયા આપણને કુલ રકમ શોધવાની કીધી એટલે બંનેનો સરવાળો આવશે. તો આપણે શું કરશું, સૌ પ્રથમ 10.50 એ શું છે, એની માતાએ આપેલા રૂપિયા છે, તો આપણે અહીં લખશું 10.50 તેની માતાએ આપ્યા. ત્યારબાદ એની નીચે જ આપણે લખશું 15.80 રૂપિયા કોણે આપ્યા છે, એના પિતાએ આપેલા છે. તો આપણે લખશું પાછળ કે એના પિતાએ આપેલા છે. હવે બંનેનો આપણે કરવાનો છે સરવાળો. તો આપણે સરવાળો કરીએ, બંનેમાં એકમના સ્થાનમાં શૂન્ય છે, તો શૂન્યનો આપણે શૂન્ય મૂકીશું. ત્યારબાદ 8 અને 5 બેનો સરવાળો, 8 ને 5 13ના આપણે અહીંયા 3 મૂકીશું અને વધી કેટલી આવશે, 1, શૂન્ય ઉપર 1 છે, આમાં બતાવેલી નથી પણ તમે ચોપડામાં લખો ત્યારે આપણે વધી દર્શાવવાની છે. તો 1 અને 5 નીચે છે ને 1 વધી એટલે 6, તો અહીંયા આપણે 6 લખેલા છે. ત્યારબાદ 1 ને 1 2, તો આવી રીતના 2 આવશે. તો આમ આપણો જવાબ આવશે 26.30, એટલે કે 26 રૂપિયા અને 30 પૈસા. તો આમ તેના માતા પિતા દ્વારા એને કેટલી રકમ આપવામાં આવી હશે, તો કે 26 રૂપિયા અને 30 પૈસા એની માતાએ કુલ રકમ આપી હોય. તો અહીંયા આપણો પ્રશ્ન 3નો દાખલો છે એ પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ 4થો દાખલો છે, નસરીએ 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલી કુલ કાપડની લંબાઈ શોધો. મિત્રો અહીંયા આપણને કાપડની લંબાઈ છે એ શોધવાની કીધી છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે જે અહીંયા મીટર અને સેન્ટીમીટરમાં બરોબર એમ બે દાખલા આપણને આપેલા છે, તો આ દાખલો છે મિત્રો આપણે કેવી રીતના કરવાનો છે એ તમને કહું.